સમાચારોમાં આગળ વાત કરીએ તો વલસાડમાં ખનિજ વિભાગનો સપાટો જોવા મળ્યો છે વિભાગની કાર્યવાહી સામે આવી છે બે દિવસમાં બે ટ્રક ઝડપી પાડવામાં આવ્યા છે આ સાથે જ પેટ્રોલિંગ દરમિયાન હાથ ધરાઈ છે કાર્યવાહી ત્યારે રોયલ્ટીના ડોક્યુમેન્ટ ન મળતા આવી એક્શન લેવામાં આવી છે આ સાથે જ જો વાત કરીએ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે આજુ જ આપણે સવાર સવારમાં જે કહી શકાય કે ખાણખાની વિભાગે ગતરોજ જે એક મોટી કામગીરી કરી છે અને એક માટી ભરેલું જે રોયલ્ટી વગરનું ટ્રક કહી શકાય એ જપ્ત કર્યું છે અહીંયા કરસ ગામ તાલુકામાં આવેલું એક ગામ છે તેમાં શિવશક્તિ કરીને કોરી આવેલી છે કોરીમાં એ ટ્રક મૂકવામાં આવ્યું છે હું તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું અત્યારે એ એક ટ્રકના દ્રશ્યો છે જેનો ગાડી નંબર છે જે જે પંદર ડબલ એક્સ બત્રીસ એકાણું આ ગાડી નંબરની અંદર તમે જોઈ શકો છો જે પ્રમાણે માટી ભરેલી છે અને આ માટી ભરીને ટ્રક અહીંયા નજીકમાં જ આવેલા એક ખતલવાડ ગામમાંથી ગતરોજ કાલે જે આપણા કહી શકાય કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ આ ગાડી જપ્ત કરી હતી અને અત્યારે શિવશક્તિ કોરીમાં લાવીને આ ગાડી મૂકવામાં આવી છે હવે એક ટ્રક ખરીદ વિભાગે જપ્ત કર્યું હતું અને એ પણ એને એના પર કાયદેસર પગલા ભર્યા હતા હવે આપણે જોઈશું કે ખાણ ખરીદ વિભાગના અધિકારીઓ આ ગાડી પર શું પગલાં ભરે છે અને શું કામગીરી કરે છે કે ટીવી ન્યૂઝ અનિશ્ચેક ઉમરગામ